વિદ્યાર્થી મિત્રો નમસ્તે. હવે આજે આપણે જોશું અભિનવ હિન્દી પ્રવેશિકા. એમાં આપણે ક્યાં સુધી જોયું હતું યાદ છે કોઈને? તો જો હું યાદ કરાવી દઉં, યાદ ન હોય તો. કસે કમલ, ખસે ખરગોશ, ગસે ગમલા, ઘસે ઘર, ચસે ચરખા, છસે છત્રી, જશે જહાજ, જશે ઝંડા. અહીંયા ત્યાં સુધી આપણે જોયું હતું. ત્યાં સુધી બધાને લખતા આવડી ગયું? બધા ટુ લાઇનની બુકમાં લખતા હતા? સરસ. તો આજે આપણે હવે જોશું ટસે ટમટમ. તો ટમટમ એટલે શું થાય? ઘોડાગાડી થાય. જુઓ, જો ચિત્ર આપેલું છે ને ઘોડાગાડીનું. હા, સરસ. તો ટસે ટમટમ હિન્દીમાં ટ આવી રીતે લખાય. અહીંયા ટ આપેલો છે, પછી અહીંયા ટમટમ લખેલું છે. એમાં પેલો જે મૂળાક્ષર છે ટ, એ ટપકા ટપકા આપેલો છે, તો આપણે એ જોડવાનો છે. એટલે આપણને ટ કરતા આવડે. ટસે ટમટમ. ટમટમ એટલે ઘોડા ગાડી. તો નીચે જુઓ, ટ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ટ શોધી એના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો ટ છે, આ ટ છે ને, આના જેવો ગોતવાનો. આ ટ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનું. આ શું છે? આપણે આગળ જોઈ ગયા ઘસે ઘર, તો એની ઉપર રાઉન્ડ નહીં કરવાનો. ખાલી જે ટ હોય એની જ ઉપર રાઉન્ડ કરવાનું. આ શું છે? જ, જશે ઝરણા. આગળ આપણે જોયું હતું ને ગયા વિડીયોમાં. પછી આ શું છે? ઈ નથી ટ, આ છે ટ, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ જો ટ જેવો છે પણ ઊંધો છે ને, તો ઈ ટ સમજવાનો નથી આપણે. આ તો એની ઉપર રાઉન્ડ ન કરવાનું. પછી આ ટ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનું. આ ઈ પણ ટ જેવો છે પણ એની ઉપર રાઉન્ડ કરવાનું નથી. ધ્યાન રાખજો, કોઈએ ભૂલ કરવાની નથી. પછી આ નથી, આ ઈ પણ નથી, તો આ છે એના જેવો, તો એની ઉપર રાઉન્ડ કરવાનો. પછી આ ઈ નથી, આ છે પાછો, તો એની ઉપર રાઉન્ડ કરવાનો. આ પણ જોજો, આ અડધા ટ જેવો લાગે, આ ટ જેવો જ લાગે છે પણ પાછળ આટલું છે, તો ઈ પણ ટ નથી. જોજો, એની ઉપર રાઉન્ડ કરતા નહીં. પછી નીચે આવી જાઓ. પછી આ ટ આપેલો છે, અહીંયા ટ આપેલો છે, એમાં કલર પૂરવાનો છે. મીણિયા અથવા પેન્સિલ કલર, સ્કેચ પેન કલર પૂરવાનો નથી. પછી અહીંયા આપણને ટ લખતા શીખવાડે છે. જેવી રીતે આ ડોટક લાઈન આપેલી છે એવી રીતે એરાય આપેલા છે. ઈ બાજુથી પહેલાં ચાલુ કરવાનું. નંબર પણ આપેલા છે. જો તો અહીંયા એકડો આપેલો છે, આપેલો છે ને એકડ એક, તો અહીંયા કરીને આમ નીચે એરો છે, તો પહેલાં એ કામ કરવાનું. પછી બગડે બે, બગડો અહીંથી આપેલો ને આમ વળાંક છે, તો અહીંયા આમ માથે માથે જ કરવાનું છે. સરસ. અને ત્રગડો અહીંયા આપેલો છે. આવી રીતે ટ લખવાનું. ટસે ટમટર, ટસે ટમાટર પણ થાય. એવું નહીં કે ટમટમ એક જ થાય. જી મૂળાક્ષર, જી શબ્દ ટ મૂળાક્ષરથી શરૂ થતા હોય એ બધાય આવે એમાં. પછી નીચે જો વાંચો અને લખો. બોલતું જવાનું, લખતું જવાનું. ઘણે થોડાક આપણે પ્રેક્ટિસ આપેલા, પ્રેક્ટિસ માટે ટ લખવાના આપેલા છે. પહેલાં ઘૂંટવાના છે ને પછી લખવાના છે. એમાં પણ જોવાનું. જો અહીંયા તો આપણને ઘૂંટવાના આપેલા છે એટલે આપણને ખબર પડે આ જ ખાનામાં લખવાનું. અહીંયા આપેલા નથી, તો આ બે ખાના, આ બે લીટીની વચ્ચે લખવાનું નથી, આ જ ખાનામાં લખવાનું, મોટા ખાના. તો બોલતું જવાનું, લખતું જવાનું. ટસે ટમટમ. આવી રીતે પણ ટ કરી શકાય. આમ કરી આમ પણ કરી શકાય. આમાં જે રીતે આપેલું છે ને એ રીતે. પેલું આ હતું, બીજું આ હતું. ટસે ટમટમ, 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 ટસે ટમટમ.
આવી રીતે બધાએ લખવાનો છે. ટો પેલા ખૂટવાનો ને પછી લખવાનો. હવે પાછળ આવી જાઓ. નીચે શું આપેલું છે? ટક કોટાશે શરૂ હોને વાલે ચિત્રો મેં છે જોડો. ટને ટથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે. તો અહીંયા જોવો જોઈએ શું આપેલું છે. પેલું શું છે? ઝંડા. તો એ ટથી શરૂ થતો નથી તો એની સાથે જોડવાનો નહીં. પછી આ ટમટમ, તો એને જોડી દેવાનો. પછી ટમાટર, હું કહેતી હતી ને ટમાટર પણ થાય તો એને જોડી દેવાનો. પછી ચરખા, તો એ ચથી શરૂ થાય તો એને જોડવાનો નહીં. આ ટહની, તો ટહની ટસે ટહની પણ થાય. પછી જલેબી, એ જલેબી ન થાય કેમ કે એ જથી શરૂ થાય છે. ટબ, તો ટબ પણ થાય. પછી હવે બાજુમાં જુઓ, ટની નીચે લીટી કરો. ટ આપેલો હોય જે શબ્દમાં એની નીચે લીટી કરવાનું છે. અહીંયા જો બ ટ ન, તો ટ અહીંયા છે તો અહીંયા લીટી કરવાની. પ ટ રી, તો ટ અહીંયા છે તો અહીંયા લીટી કરવાની. ઈંટ, તો ઈંટ અહીંયા છે તો અહીંયા લીટી કરવાની છે. પછી જુઓ છો અહીંયા નીચે ટમાટર, તો ટમાટરમાં બે ટ આપેલા છે. આપેલા છે ને બે ટ, તો અહીંયા ટ અને અહીંયા ટ બેમાં લીટી કરવાની. ટમટમ, એમાં પણ બે ટ આવેલ છે તો એને પણ એમાં પણ બે લીટી કરવાની. ટહની, એમાં આગળ ટ છે તો અહીંયા લીટી કરવા. ટસે અલગ વર્ણ પર ચોકડી કરો. ટથી અલગ વર્ણ હોય એની ઉપર વર્ણ એટલે મૂળાક્ષર અથવા અક્ષર, તો એની ઉપર ચોકડી કરવાની છે. તો આ ટ છે તો આ નથી તો એની ઉપર અહીંયા ચોકડી કરવાની. આઈ નથી તો અહીંયા ચોકડી કરવાની. આ જો ટ જેવો છે કીધું તું ને મેં, તો ઈ નથી ટ તો એની ઉપર ચોકડી કર. પછી આ ટ છે, આ નથી તો એની ઉપર ચોકડી. આ છે કે નથી? છે. પછી આ નથી, આ ટ છે તો આ નથી. જસે જહાજ છે, યાદ છે ને બધાને? આ ટ છે. પછી આ જો ટ જેવો છે ને, પણ આમાં ખાલી એમ પાછળ વારવાનું છે તો ઈ ટ નથી. તો આ ઈ પણ નથી, આ ઈ પણ નથી. આ ટ છે એટલે એની ઉપર ચોકડી કરવાની નહીં. હવે નીચે વાંચો અને લખવાના છે. આ ચાર ચિત્ર આપેલા છે, નીચે એના શબ્દ આપેલા છે, તો લખવાના ઘૂંટવાના છે. પછી આ શું, પેલું શું છે? ટમાટર, તો ટમાટર નીચે લખેલું છે. નીચે અહીંયા અહીંયા ટમાટર લખેલું છે, અહીંયા ટોટક લાઈનમાં આપેલું છે એટલે આપણે ઘૂંટવાનું છે એટલે આપણને આવડે. તો પછી નીચે ટ આપેલો નથી ત્યાં આપણે લખવાનું છે ટમાટર. પછી ટપ, તો અહીંયા પણ એવું જ છે. પહેલાં આપેલો છે, પછી ડોટક લાઈનમાં છે અને પછી સાવ નથી આપેલો, અહીંયા આપણે લખવાનો. પછી ટખના, ટખના એટલે શું થાય? ઘૂંટી. ટખના એટલે ઘૂંટી થાય. તો અહીંયા પણ એવી જ રીતે છે, પહેલાં આપેલો છે પછી લખવાનો છે. પછી અહીંયા બટન આપેલું છે, અહીંયા પણ જો ટ વચ્ચે છે, પહેલાં ઘૂંટી નાખવાનો પછી નીચે લખવાનું છે. પછી નીચે શબ્દ મેં છે ટ ઢૂંઢ કર, ઉસ પર રાઉન્ડ બનાવો. શબ્દમાં ટ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનો છે. તો અહીં ટ લ ના આપેલું છે, અહીંયા રાઉન્ડ આપેલો છે. બીજા શબ્દમાં પટરી આપેલો છે, ત્યાં અહીંયા ટ છે, એની ઉપર અહીંયા રાઉન્ડ કરવાનો. ક પાટ, તો ટ અહીંયા છે. અને ઈંટ, તો ટ અહીંયા છે, તેની ઉપર રાઉન્ડ કરવાનું છે. બાજુના પેજ ઉપર આવી છે. આવ ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા આપેલું છે તો નીચે લખવાનું છે ઠસે ઠઠેરા. એ ઠઠેરા એટલે શું થાય? કંસારો. પછી ઠ ઢૂંઢ કર, ઉસ પર રાઉન્ડ બનાવો. ઠ શોધી આના છે હોય એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો આ ઠ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનું. આ શું છે? ચસે ચરખા છે. આ ટસે ટમટમ. પછી આ ઠ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો. પછી આ નથી તો એની ઉપર રાઉન્ડ નહીં કરવાનો. અહીંયા ઠ આપેલો છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો. પછી આ ઈ નથી તો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી. આ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો. આ છે નથી, એની ઉપર રાઉન્ડ કરવાનો નથી. આ છે નથી, આ છે શું છે? કસે કમલ છે. ઠસે ઠઠેરા નથી. પછી આ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો. આ છે શું છે? આ ખસે ખરગોશ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી. હવે વાંચવાનું છે ને આમાં કલર પૂરવાનો છે.
બધાએ પેન્સિલ અથવા મીણિયા કલરથી આમાં સરસ રીતે કલર કરવાનો. પછી અહીંયા નીચે આપણને શીખવાડે છે એરો આપીને કે આવી રીતે ટ લખાય. તો પહેલો એકડો અહીંયા આપેલો છે, નીચે એરો છે, તો લખવાનું છે નીચેની તરફ. પછી બગડો કરીને એરો આમ છે, તો માથે માથે આમ ઘૂંટવાનો છે થણ એટલે આમ. પછી પઢોવર લીખો, વાંચો અને લખો. તો નીચે સરસ મજાના ઠ અડધા ટોટક લાઈનમાં આપેલા છે અને અડધા ઘૂંટવાના છે. ઈ ઘૂંટવાના છે અને બીજા લખવાના છે બાજુમાં. તો ટસ ઠસે ઠઠેરા, બોલતું જાવાનું લખતું જવાનું. ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા. સરસ રીતે બોલતું જવાનું ને લખતું જવાનું છે. ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા. હવે પાછળ આવી જાઓ. શું આપેલું છે પાછળ? ઠ ને ઠથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે. તો પેલું શું છે? ખરગોશ છે. તો એ ખરગોશ છે એ ખથી શરૂ થાય છે, ઠથી થતો નથી, એની સાથે નહીં જોડવાનું. ઠેલા તો એને જોડી દેવાનું. પછી ગધ થાય ગથી થાય છે. પછી આ ઠઠેરા એ ઠથી થાય છે તો એને જોડી દેવાનું. ગડા એ ગથી થાય છે એટલે એને નહીં જોડવાનું. ઠહાના તો એ થાય છે તો એને જોડી દેવાનું. અને ઠગ એ ઠથી થાય તેને છોડી દેવા. પછી બાજુમાં ઠની નીચે લીટી કરો. ઠ જેવો દેખાય એની નીચે લીટી કરવાની. તો આ શું છે? મઠ તો ઠ અહીંયા છે, ઉઠ તો અહીંયા છે તો અહીંયા લીટી કરવાની, ઠ હર તો અહીંયા છે તો અહીંયા લીટી કરવાની. પછી પાઠક આપેલો છે, આપેલું છે ને પાઠક, તો અહીંયા અહીંયા છ તો અહીંયા લીટી કરવાની. પાઠશાલા તો ઠ અહીંયા છે, ઠ ગ તો અહીંયા છે. પછી ઠથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. ઠ હોય એથી જુદો પડતો હોય તો એની ઉપર ચોકડી કરવાની. તો આ ટ છે ટમટમ છે તો એ ઠ નથી તો એની ઉપર ચોકડી. આ ઠ છે તો એની ઉપર નહીં ચોકડી કરવાની. પછી આની ઉપર કરવાની. આ છે તો એને નહીં કરવાની ચોકડી. આ કસે કમલ છે તો એની ઉપર ચોકડી કરી દેવાની. ઠસે ઠઠેરા એની ઉપર નહીં કરવાની. ખસે ખરગોશ એની ઉપર કરવાની. ઠસે ઠઠેરા છે, ખસે ઘર છે, આની ઉપર નહીં કરવાની, આની ઉપર કરવાની. આ ઠ છે એટલે નહીં કરવાની. આ જસે ઝરણા છે એની ઉપર કરવાની. આ ઠ છે અને આ નથી તો એની ઉપર કરવાની. પછી નીચે જુઓ. જોઈ નીચે આપેલું છે પઢો અને લખો. પેલા ચિત્ર આપેલું છે એની નીચે ઠ છે આપેલો છે. લખેલો આખા શબ્દમાં મૂળાક્ષર, શબ્દમાં મૂળાક્ષર નીચે ડોટક લાઈનમાં છે એની નીચે લખવાનું છે. ઠહારા તો પછી લખવાનું અને અહીંયા લખવાનું છે. ઠગ તો અહીંયા પેલા ખૂટી નાખવાનું અને પછી નીચે લખવાનું. ગઠરી પછી અહીંયા ઠ છે એ ઘૂંટવાનો છે, અહીંયા છે એ લખવાનો છે. ઠેલા તો અહીંયા ઠ છે એ પેલા ઘૂંટી નાખવાનો છે અને લખવાનો છે. પછી નીચે જુઓ. જોઈ શબ્દ મેં છે ઠ ઢૂંઢ કરું ઉસ પર રાઉન્ડ બનાવો. ઠ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા ઠહરાના છે તો અહીંયા રાઉન્ડ છે. પાઠ તો અહીંયા રાઉન્ડ કરવાનો, મઠ તો અહીંયા રાઉન્ડ કરવાનો અને પાઠશાલા અહીંયા રાઉન્ડ કરવાનું. હવે જોશું આપણે ડસે ડમરું. ડસે ડમરું, ડમરું એટલે ડાકલું અથવા ડમરું થાય. તો અહીંયા ડમરું આપેલું છે. ડમરું જોયું કેટલા એ? તો આ ડમરું આપેલું છે. તો અહીંયા નીચે ડમરું લખેલું છે, અહીંયા છે ડ ઈ ડટક લાઈનમાં આપેલું છે તો એ આપણે ઘૂંટવાનો છે. આ ડમરું એટલે ડાકલું. ડ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનો, આના જેવો ડ શોધવાનો. તો આ છે ડ, આ છે છ છે થત્રી છે તો એની ઉપર રાઉન્ડ નહીં કરવાનો. આ ડ છે, આ નથી. આ શું છે? ચસે ચરખા. આ છે હા તો એની ઉપર રાઉન્ડ કરવાનો. આ શું છે? ગસે ગમલા. આ ખસે ખરગોશ તો એ બે ઉપર એકે ઉપર રાઉન્ડ નહીં કરવાનો. આ
આ નથી ડ નથી ને તો એની ઉપર નહીં રાઉન્ડ કરવાનો આ છે ડ નથી તો આ છે હ તો એની ઉપર રાઉન્ડ કરવાનો આ શું છે આપણે આગળ હમણાં જ જોયું છે ઠસે ઠઠેરા આ એની પહેલા જો ટસે ટમટમ ને આ ડ છે તો એની ઉપર રાઉન્ડ કરવાનો પછી અહીંયા ડ આપણ ડમાં આપણે કલર પૂરવાનો છે હવે તો આવડી જ જાય ને બધાને આટલા મૂળાક્ષર જોયા તો અને અહીંયા આપણને કેવી રીતે લખવું એ શીખવાડે છે તો એકડો કરીને આમ નીચે લીટી છે બગડો કરી આટલું લેવાનું અને ત્રગડે ત્રણ આ માડી શીરો રેખા હવે નીચે આપણે ડ સે ડમરું લખવાનું અને ઘૂંટવાનું છે ડ સે ડમરું બોલતું જાણું લખતું જાણું એટલે ફટાફટી યાદ રે ડ સે ડમરું ડસે 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 ડમરું બોલતું છાન લખતું છાન એટલે ફટાફટ યાદ રહ્યો ડસે ડમરું ડસે ડમરું ડસે ડમરું હવે પાછળ આવી જાઓ ડ સુધી ડને ડથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે તો આ ડ આપેલો છે ને ફરતી બાજુ ડથી શરૂ થતા હોય અથવા બીજા પણ હોય એવા શબ્દ આપેલા છે તો આ ડ છે આ શું ડફલી તો એ ડથી થાય એ જોડવાનું ચમ્મચ તો એ ચથી થાય એને નહીં જોડવાનું ડલિયા તો એને જોડી દેવાનું મછલી મથી થાય ડગર તો એને જોડી દેવાનું ગાજર તો એ ગથી થાય ડમરું તો એ ડથી થાય પછી ડની નીચે લીટી કરવાની છે પેડ ખીડકી લડકા પહાડ દંડ અને દરના આવી રીતે લીટી કરવાની પછી ડથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની ડ નો એની ઉપર ચોકડી કરવાનું આ છે આ છસે છત્રી છે આ છે આ ચસે ચરખા છે આ ડ નથી આ ટસે ટમાટર છે આ ઠસે ઠઠેરા છે પાછો આ ડ છે તેની ઉપર નહીં કરવા આ નથી તો એની ઉપર ચોકડી આ ડસે ડમરું ડસે ડ ડફલી પણ થાય આ ડ છે આ નથી આ નથી આ છે અને આ નથી હવે નીચે શબ્દ આપેલા છે ચિત્ર આપેલા છે અને નીચે લખવાના પણ છે ડ આપણે તો ડફલીનું ચિત્ર આપેલું છે ડફલી છે નીચે અહીંયા ડોટક લાઇન્સમાં લખવાની છે અને અહીંયા પણ લખવાની છે ડલિયા તો ડલિયામાં લખવા ડ લખવાનો છે ડગર તો અહીં લખવાનું છે અહીં લખવાનું છે ડમરું તો અહીં ઘૂંટવાનું નીચે લખવાનું હવે એની નીચે શું આપેલું છે શબ્દ મેં ડ શું ઢૂંઢ કરું ઉસ પર રાઉન્ડ બનાવું શબ્દમાંથી ડ શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે અહીંયા ડ કારું છે તો ડ ઉપર રાઉન્ડ છે ડ મ ડ મ તો બે ડમ ડ છે તો ભાઈ ઉપર રાઉન્ડ કરવાના ડગ તો અહીંયા રાઉન્ડ કરવાનું અને ની ડર તો આપણે આ છે ત્રણ શીખ્યા ટસે ટમાટર પણ થાય ને ટમટમ થાય ઠસે ઠઠેરા અને ડસે ડમરું ત્રણેય તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે ટુ લાઇન બુકમાં મમ્મી પાસે બેસીને પ્રેક્ટિસ કરવાની છે એટલે આવડી જશે ઢસે ઢોલ હવે આપણે આગળના વિડીયોમાં જોશું બાય બાય વિદ્યાર્થી.